जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण हाई सेकेंडरी स्कूल गांधीनगर, धोरण 11 कॉमर्स विषय नामना मूळ तत्वों। विद्यार्थी मित्रों, अपने प्रकरण नंबर 10 बैंक शिल्लक चालू है। आज एनी अंदर आप नवा दाखला की शुरुआत करीशू। दाखला नंबर 5, हूँ भावेश पारेख आपनों हार्दिक स्वागत करू छू। चलो दाखला नंबर 5 ऊपर जाइए। विद्यार्थी मित्रों, जोईए एनी विगत। विद्यार्थी जो दाखला नंबर 5 में विगत शू कहे, नरेश रोकड़मेर तारीख 31/3/2016 रोज बैंक खाता की जमा बाकी 12,000 दर्शावे छे, जे पासबुक साथ मळती नथी। पासबुक और रोकड़मेर सखामणी करता नीचे ने मुजबनी माहिती मळी छे, ते परथी नरेश बैंक सिलकमेर तैयार करो। विद्यार्थी मित्रों, अहीं ध्यान आपो पहला के सौथी पहला आपणे रोकड़मेर मुजब बैंक खाता की जमा बाकी कीधी छे। तो रोकड़ मेळवणी जमा बाकी जो अहीं बे रीते आपे, त्यां स्पष्ट करी होय रोकड़ के ओवरड्राफ्ट अथवा जमा के उधार, एम बे स्वरूप में आपणे बाकी कीधी होय। अहीं आपणे रोकड़ मेळ मुजब जमा बाकी कीधुं छे, तो रोकड़ मेळ मुजब जमा बाकी तो तमे सूत्र याद करो। जो सिलक माटेनुं सूत्र शुं हतुं, रोसी पाजसी। तो ओवरड्राफ्ट सूत्र शुं हतुं, रोज बे पाव खाओ। तो रोज ए रोकड़ मेळनी जमा बाकी एटले शुं थाय, ओवरड्राफ्ट। तो मित्रों, अँ ओवरड्राफ्ट है, ओवरड्राफ्ट ज विचारवानुं। ओवरड्राफ्टनुं वधे छे के घटे छे ए विचारीने आपणे बैंक सिलकमेंटमां नोंध करीशुं। चलो हवे बैंक सिलकमेंट पर जईए। विद्यार्थी मित्रों, आपणे तो बैंक सिलकमेंट बनाव्यो छे श्री नरेशनो, तारीख 31/3/2016 बैंक सिलकमेंट। एमां खानानी बाबतमां जो विगत, उधार रकम अने जमा रकम। हवे विद्यार्थी मित्रों, मैं जमा बाजू प्लस करीश। रोकड़ मेळनी जमा बाजू ओवरड्राफ्ट वधे, जे बाजू रकम आवे ए बाजू प्लस करवानो, अथवा रोकड़ मेळनी जमा कीधुं एटले जमा बाजू रकम प्लस करवी। टूंकमां कहेवानो मतलब, हवे जमा बाजू जे रकम मुकता जईशुं एमां ओवरड्राफ्ट वधतो हशे, अने उधार बाजू रकम मुकता जईशुं एम ओवरड्राफ्ट घटतो हशे। पहेलो व्यवहार जो पहेला जोईए आपणे। विद्यार्थी मित्रों, रोकड़ मेळ मुजબ ઓવરડ્રાફ્ટ સ્પષ્ટ લખ્યું મેં, જમા બાકી તો જમા બાજુ મૂકી દઈશું 12,000 રૂપિયા। બીજી રીતે યાદ રાખવાનું, જે બાજુ રકમ એ બાજુ પ્લસ, જે બાજુ ખાનું ખાલી હોય ત્યાં માઇનસ કરો। આ બીજો નિયમ યાદ રાખવાનો, જે બાજુ રકમ એ બાજુ પ્લસ, ખાની હોય ખાલી હોય ત્યાં માઇનસ। હવે પહેલો વ્યવહાર જોઈએ, એક એક વ્યવહાર જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો। પહેલો વ્યવહાર, રૂપિયા 10,000નો ચેક 28/3/2016 રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો। પહેલી વસ્તુ, આટલું લખ્યું છે, આટલું વાંચ્યું આ સ્પષ્ટ થવું જોઈએ, ચેક ભરવાથી સિલક વધે પણ ઓવરડ્રાફ્ટ ઘટે। આપણે ઓવરડ્રાફ્ટનું વિચારવાનું છે, તો ચેક લખવાથી અહીંયા ચેક ભરવાથી ઓવરડ્રાફ્ટ ઘટ્યો છે, પણ આગળ શું કહે, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી, એનો મતલબ રોકડમેળમાં ઓવરડ્રાફ્ટ ઘટ્યો છે। જોઈએ સામે રોકડમેળને પાસબુકમાં બનાવ્યા છે એમાં નોંધ કરવા સમજવા માટે, તો આપણે 10,000 રૂપિયા રોકડમેળમાં ઉધારવા જઈએ, ઓવરડ્રાફ્ટમાં ઘટાડો કરે પણ પાસબુકમાં નોંધ થઈ નથી, એનો મતલબ શું થાય? વિદ્યાર્થી મિત્રો, આપણો ચોપડો કયો? રોકડમેળ। સામેનો ચોપડો પાસબુક। તો આપણે ચોપડે એટલે રોકડમેળમાં સિલક ઓવરડ્રાફ્ટમાં શું થયો? ઘટાડો થયો, પણ સામે એને ચોપડે કોઈ નોંધ થઈ નહીં, પાસબુકમાં કોઈ નોંધ થઈ નથી। એનો મતલબ તમે ત્રાજું યાદ રાખો કે રોકડમેળમાં સિલક ઓવરડ્રાફ્ટ ઘટ્યો તો સામે વધ્યો, તો અહીંયા આપણો રોકડ બેંક સિલેક્ટમેન્ટમાં ઓવરડ્રાફ્ટ શું કરવાનો? વધારે દેવાનો। શું કરવાનું? વધારવાનું, એટલે જમા બાજુ પ્લસ બાજુ લખી દેવાનું, તારીખમાં પહેલો તારીખ બેંકમાં ભરેલ પરંતુ પાસબુકમાં રજૂ નહીં થયેલ ચેક, પ્લસ બાજુ 10,000 રૂપિયા આવશે। વિદ્યાર્થી મિત્રો, વધે તો વધારવાનું, ઘટે તો ઘટાડવાનું, સામેના ચોપડે જે પરિસ્થિતિ હોય એ દર્શાવવાનું। ચલો હવે બીજો વ્યવહાર જોઈએ વિદ્યાર્થી મિત્રો। બીજા વ્યવહારમાં શું કહે છે જુઓ, તારીખ 30/6/2016 રોજ બેંકે જમા કરેલ વ્યાજના 160 રોકડમેળમાં નોંધાયા નથી। ક્યાં નોંધાયા છે વિદ્યાર્થી મિત્રો? બેંક ક્યાં નોંધ કરે? તો પાસબુકમાં, જમા જમા બાજુ, ઉધાર ઉધાર બાજુ। બેંક જમા ક્યાં કરે? પાસબુકમાં, જમા બાજુ પાસબુકમાં પ્લસ કરીએ આપણે 160 રૂપિયા, રોકડમેળમાં નોંધ થઈ નથી। આપણો ચોપડો કયો? રોકડમેળ। તો આપણા ચોપડે કોઈ નોંધ થઈ નહીં પાસબુકમાં, એટલે આપણા કરતાં સામાન્ય ચોપડે ઓવરડ્રાફ્ટ શું થાય છે? ઘટે છે। અહીં ઘટ્યો તો બેંક સિલકમાં ઘટાડી દેવાનું, સામેના ચોપડે જે પરિસ્થિતિ હોય એ દર્શાવવાનું। તો તારીખના ક્રમમાં બીજી તારીખ, બેંકે વ્યાજના જમા કરેલ પ
પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ, કટાડા બાજુ 160 રૂપિયા. ત્રીજો વ્યવહાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઠીક છે, ત્રીજા વ્યવહારમાં એક ગ્રાહકે રૂપિયા 10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ. પહેલી વસ્તુ, ગ્રાહક ડાયરેક્ટ બારોબાર સીધા બેંક ખાતામાં રકમ જમા કરાવે તો શિલ્લક વધે પણ ઓવરડ્રાફ્ટ ઘટે. આપણે ઓવરડ્રાફ્ટનું વિચારવાનું, તો ગ્રાહકે બારોબાર એના ખાતામાં જમા કરાવેલો ઓવરડ્રાફ્ટ ઘટ્યો બેંક ખાનામાં પાસબુકમાં, જેની માહિતી 31/3/2000 એટલે મતલબ 31/3 સુધી રોકડમેનમાં નોંધ થઈ નથી. તો આપણે જ્યારે પાસબુક અને રોકડમેનમાં જોઈએ આપણે રફલી કાગળમાં, તો સામેના ચોપડે ઓવરડ્રાફ્ટ શું થયો? ઘટ્યો. રોકડમેનમાં કોઈ નોંધ થઈ નથી. તો આપણે કહે આપણો ચોપડો રોકડમેન, સામેનો ચોપડો પાસબુક. તો રોકડમેન કરતાં પાસબુકમાં ઓવરડ્રાફ્ટ શું થયો? ઘટ્યો. તો અહીંયા પણ આપણે ઘટાડી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો બેંક સિલેક્ટમેન્ટમાં જો 3 તારીખ, ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ, ઘટ્યો, ઘટાડા બાજુ મૂકી દઈએ 10,000 રૂપિયા. આ રીતે નોંધ કરતા જવાનું. દાખલો બિલકુલ સરળ છે, સમજવો સરળ છે મિત્રો. થોડા નિયમ યાદ રાખીશું. તો ચોથી તારીખનો વ્યવહાર શું કહે છે? 4 તારીખ, બેંકમાં ભરેલ. પહેલી વસ્તુ, ચેક ભરવાથી શિલ્લક વધે, ઓવરડ્રાફ્ટ ઘટે. પરંતુ રોકડમેનમાં નહીં નોંધેલ ચેક. ક્યાં નથી નોંધેલો? રોકડમેનમાં. તો રોકડમેન નહીં, બેંકમાં આપણે પહેલાં શિલ્લકમાં ઘટાડો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. 8,000 રોકડમેનમાં નોંધ થઈ નથી. હવે વિચારીએ, રોકડમેન આપણો ચોપડો, સામાન્ય ચોપડો કયો? પાસબુક. તો આપણા કરતાં સામાન્ય ચોપડે ઓવરડ્રાફ્ટ શું થયો? ઘટ્યો. સામાન્ય ચોપડો ઘટ્યો તો બેંક સિલેક્ટમેન્ટમાં ઘટાડી દઈશું તારીખના ક્રમમાં 4 તારીખ. બેંકમાં ભરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ, ઘટાડા બાજુ 8,000 રૂપિયા. ચલો એના પછી 5મી તારીખનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો. લખેલ અને બેંકે ચૂકવેલ. લખેલ છે અને બેંકે ચૂકવેલ, એનો મતલબ લખીએ ક્યારે? જ્યારે કોઈને પૈસા ચૂકવવાનો હોય ત્યારે. ચેક લખવાથી શિલ્લક ઘટે, ઓવરડ્રાફ્ટ વધે. ઓવરડ્રાફ્ટ વધે, આ ઓવરડ્રાફ્ટનું વિચારવાનું. તો કેટલા રૂપિયા? તો 6,000. તો કોણે ચેક લખ્યો? વેપારી. વેપારી ક્યાં નોંધ કરે? તો રોકડમેનમાં. રોકડમેનમાં નથી નોંધ્યો તો રોકડમેનમાં નોંધ થાય નહીં. તો એનો મતલબ પાસબુકમાં નોંધ થઈ છે. તો પાસબુકમાં 6,000થી ઓવરડ્રાફ્ટ વધ્યો, રોકડમેનમાં નોંધ થઈ નથી. હવે આપણે વિચારીએ, આપણો ચોપડો રોકડમેળ, સામેનો ચોપડો પાસબુક. તો રોકડમેળ કરતાં પાસબુકમાં ઓવરડ્રાફ્ટ શું થયો? વધ્યો. તો બેંક સિલેક્ટમાં વધારી દઈએ, પ્લસ બાજુ મૂકી દઈશું તારીખના ક્રમમાં 5 તારીખ. લખેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ, 6,000 રૂપિયા વધારી દઈએ. ચાલો એના પછી 6 તારીખ. 6 તારીખમાં શું કહે છે? કે બેંકમાં વટાવેલી 3,000ની લેણી હુંડી. લેણી હુંડી જેને આપણે પૈસા લેવાના હોય, મળવાના હોય, એ નકારાય છે. બેંકે પાસબુકમાં નકામણી ખર્ચ 40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે અથવા ઉધારી છે, માઇનસ કરી છે, જેની જાણ 31/3 સુધી નરેશને મળી નથી. એનો મતલબ બેંકે 3,000 વત્તા 40 રૂપિયા હુંડીના શિલ્લકમાં ઘટાડો કર્યો, પણ ઓવરડ્રાફ્ટમાં શું થાય? વધારો. તો ઓવરડ્રાફ્ટમાં 3,000 રૂપિયાથી વધારી દીધો વિદ્યાર્થી મિત્રો. તો 3,000 વત્તા 40, 3,040 રૂપિયા પ્લસ થશે, પણ રોકડમેનમાં નોંધ થઈ નથી. તો એનો મતલબ સામે ચોપડે શિલ્લકમાં ઓવરડ્રાફ્ટમાં શું થયો? વધારો થયો. તો તારીખના ક્રમમાં જઈએ વિદ્યાર્થી મિત્રો, 6 તારીખ. નકારાયેલી હુંડી જે રોકડમેનમાં નહીં નોંધેલ, તો આપણે ઓવરડ્રાફ્ટ વધ્યો તો વધારી દઈશું જમા બાજુ 3,040. 3,040 રૂપિયા નકામણી ખર્ચ. ચાલો એના પછીની તારીખની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. 7 તારીખ. 7 તારીખમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રોકડમેનની આય બાજુનો સરવાળો પૂરતી 2,000 ઓછો ગણવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઓછો રકમ આવે, પહેલી વસ્તુ રોકડમેનની આય અને વ્યવ બે ખાના હોય. આય એટલે શિલ્લક, એટલે ઉધાર બાજુ, શિલ્લકમાં વધારો થાય. વ્યવ એટલે ખર્ચ, એટલે શિલ્લકમાં ઘટાડો થાય. એટલે આય એટલે ઉધાર, વ્યવ એટલે જમા. તો કઈ બાજુ સરવાળો? આય બાજુનો સરવાળો ભૂલથી 2,000 ઓછો. તો વધુ કઈ બાજુ થયો હોય? તો જમા બાજુ. હંમેશા વધારાનું વિચારવાનું વિદ્યાર્થી, એટલે આપણને તરત ખ્યાલ આવી જાય. તો રોકડમેનની કઈ બાજુ? જમા બાજુ સરવાળો વધી ગયો. તો આપણે જુઓ લખીશું, તો
રોકડમાંની જમાવાજી 2000 રૂપિયા લખ્યું છે આપણે, પણ પાસબુકમાં એવો પ્રશ્ન થયો નથી. તો રોકડમાંની એટલે આપણો ચોપડે ઓવરડ્રાફ્ટ વધ્યો પણ પાસબુકમાં કોઈ નોંધ થઈ નથી. તો આપણે ઓવરડ્રાફ્ટ વધ્યો પણ સામે ચોપડે શિલ્લક ઓવરડ્રાફ્ટ ઘટ્યો, તો ઘટાડી દઈશું ઘટાડાબાજી 2000 રૂપિયા. વિદ્યાર્થીઓ લખી નાખ્યું આ રીતે, બી જ્યારે શિલ્લક સરવાળાનો ભૂલ આવે ને તો વધારો હોય એ બાજુ જ નોંધવાનું, યાદ રાખવાનું, ઘટાડા બાજુ નહીં, જેથી કરીને સમજવામાં સરળ રહેતું હશે. વિદ્યાર્થી મિત્રો 8 તારીખ, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો 8 તારીખના વ્યવહારમાં જુઓ, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક 1000 રૂપિયા. ચેક લખે કોણ વિદ્યાર્થી મિત્રો? વેપારી. વેપારી ચેક ક્યારે લખે? જ્યારે કોઈને પૈસા ચૂકવવાના હોય ત્યારે. તો વેપારી ચેક લખ્યો અને નોંધ કરે, ક્યાં નોંધ કરે? તો રોકડમેનમાં. તો ચેક લખવાથી ઓવરડ્રાફ્ટ વધે, તો આપણે રોકડમેનમાં 1000 રૂપિયાથી ઓવરડ્રાફ્ટ વધારી દીધો, પણ પાસબુકમાં નોંધ થઈ નથી, મતલબ રજૂ થયો ને એટલે પાસબુકમાં નોંધ થઈ નહીં. તો રોકડમેનમાં ઓવરડ્રાફ્ટ વધ્યો પણ પાસબુકમાં ઘટ્યો. તો આપણે તારીખના ક્રમમાં જઈએ વિદ્યાર્થી મિત્રો, તો બેંક સિલેક્ટમેન્ટમાં જુઓ 8 તારીખ, ઠીક છે, 8 તારીખમાં લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ, તો ઓવરડ્રાફ્ટ સામેનો ચોપડે શું થયો? ઘટ્યો. તો ઘટાડાબાજી મૂકી દીધી 1000 રૂપિયા. એના પછી 9 તારીખ, વિદ્યાર્થી મિત્રો 9 તારીખમાં શું કહે છે? ભરેલ પરંતુ બેંકે જમા નહીં થયેલ ચેક 1500 રૂપિયા. ચેક ભરવાથી ઓવરડ્રાફ્ટ ઘટે. કોણે ચેક ભર્યા? તો વેપારી. વેપારી ચેક ભરે તો શેમાં નોંધ કરે? રોકડમેનમાં. ચેક ભરવાથી ઓવરડ્રાફ્ટ ઘટે, તો ઘટાડાબાજી મૂકી દઈએ આપણે 1500 રૂપિયા. પાસબુકમાં નોંધ થઈ નથી, તો રોકડમેનમાં પહેલાં જુઓ 1500 રૂપિયા ઓવરડ્રાફ્ટ ઘટ્યો, બેંક પાસબુકમાં કોઈ નોંધ થઈ નહીં. બેંક સિલેક્ટમેન્ટમાં જુઓ, પહેલાં વિચારો, રોકડમેનમાં ઓવરડ્રાફ્ટ ઘટ્યો, પાસબુકમાં નોંધ થઈ નથી, તો અહીં ઘટ્યું પણ સામે વધ્યો, તો વધારી દઈશું વિદ્યાર્થી મિત્રો, તો વધારા બાજુ મૂકી દઈએ આપણે. વિગતમાં જુઓ, ભરેલ પરંતુ બેંકે જમા નહીં થયેલ ચેક 1500 રૂપિયા. 10 બેંકે 80 રૂપિયા બેંક કમિશનના પાસબુકમાં ઉધારેલ. બેંકે 80 રૂપિયા બેંક કમિશનના ક્યાં ઉધાર્યા? પાસબુકમાં. તો પાસબુકને ઉધારવા જો આપણે નોંધ કરીશું, જેની ડોક્યુમેન્ટમાં નોંધ થઈ નથી, રોકડમાં ડેશ કરી દઈશું. તો જુઓ આપણે ઉધાર બાજુ મૂક્યા, પાસ રોકડમેળમાં ડેશ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ આપણો ચોપડો રોકડમેળ, સામેનો ચોપડો પાસબુક. પાસબુકમાં ઓવરડ્રાફ્ટ વધ્યો, તો અહીંયા આપણે બેંક સિલેક્ટમાં વધારા બાજુ મૂકી દઈશું. જમા બાજુ કેટલા રૂપિયા? 80 રૂપિયા. વિગતમાં બેંકે કમિશનના રોકડ ઉધારેલ, રોકડમેળમાં નહીં નોંધેલ, કેટલા રૂપિયા? 80 રૂપિયા. ચલો એના પછી 10 તારીખ પૂર્વે સરવાળા ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે સરવાળો કરીએ, તો કુલ સરવાળો કરીશું આપણે, તો જમા બાજુ સરવાળો વધુ, જમા બાજુ સરવાળો કર્યો તો થાય છે, તો 32620 એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકી દઈએ આપણે. હવે ઉધાર બાજુ સરવાળો માઇનસ કરીએ, જે 32620 જમા બાજુનો થયો, એમાં ઉધાર બાજુ સરવાળો પ્લસ માઇનસ કરતાં વધશે કેટલી રૂપિયા રકમ? તો 11460. તો વિદ્યાર્થી મિત્રો 11460 વધ્યા, એ ખાસ ધ્યાન રાખવાનું. તો દાખલો કયા મુજબ શરૂ કરેલો? તો રોકડમેળ મુજબ. જવાબ શેના મુજબ આવે? સામાન્ય ચોપડો એટલે પાસબુક મુજબ આવશે. તો પાસબુક મુજબ લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો, અને એ રકમ આપણે ઉધાર બાજુ, તો ઉધાર બાજુ એટલે પાસબુકની ઉધાર બાકી એટલે શું થાય? રોઉસી પાજસી, રોજ 2 પાઉ, પાઉ એટલે ઓવરડ્રાફ્ટ. પાસબુકની ઉધાર બાકી એટલે શું થાય? ઓવરડ્રાફ્ટ. તો પાસબુકની ઓવરડ્રાફ્ટ, પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ આપણો જવાબ આવ્યો 11460. તો વિદ્યાર્થી મિત્રો આ હતો દાખલા નંબર 5. તો આ રીતે એક એક દાખલો હું સમજાવું છું, લખાવું છું, તમે તમારા ચોપડામાં પણ ઉતારતા રહેજો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.